हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ऑइल हाइड्रोलिक्स एंड न्यूमेटिक्स आपणे चैप्टर टू स्टार्ट करी दूँ। चैप्टर टू सिस्टम कम्पोनट्स, हाइड्रोलिक ऑइल्स, फ्लूइड प्रॉपर्टीज एंड फिल्टर। आपणे लास्ट लेक्चर नी अंदर अमुक टॉपिक जोया था। आजे आपणे जोवा जई रह्या छीए फिल्टर। तो फिल्टर्स कोण कहेवाय? तो आपणने ख्याल छे के जे कोई पण वस्तु माथी अशुद्धि दूर करी अने शुद्ध वस्तु पसार थवा दे तो एनुं काम फिल्टर। आपणने खबर छे के आपणे एर फिल्टर, फ्यूअल फिल्टर, ऑइल फिल्टर आ बधा प्रकारना नाम सांभळेला छे। आपणे मानी लो के आपणा घरे आरओ प्लांट छे तो एनी अंदर पण एक फिल्टर आवे छे। बाइक होय तो बाइकनी अंदर पण ऑइल फिल्टर यूज થાય છે। ફોર વ્હીલર કોઈ પણ વસ્તુની અંદર ફિલ્ટરનો યુઝ થતો હોય તો એનો મેઇન પ્રિન્સિપલ એ છે કે ફિલ્ટર હેલ્પ્સ ટુ રિમૂવ ધીસ પાર્ટિકલ્સ એન્ડ ક્લીન ધ ઓઇલ ઓન અ કન્ટિન્યુઅસ બેઝિસ। હાઇડ્રોલિક ફિલ્ટરનો અહીંયા હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક સિસ્ટમની અંદર શું ઉપયોગ કામ હશે તો રિમૂવ ધ પાર્ટિકલ એન્ડ ક્લીન ધ ઓઇલ ઓન અ કન્ટિન્યુઅસ બેઝિસ। The performance for every hydraulic filter is measured by its contamination removal efficiency. Contamination removal efficiency એટલે કે એના અંદર રહેલા જુદા જુદા અશુદ્ધ ઘટકોને દૂર કરવાની ક્ષમતાને હાઇડ્રોલિક ફિલ્ટર મેઝર કરતું હોય છે, એનું એ પરફોર્મન્સ કહેવામાં આવતું હોય છે। હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ ફિલ્ટર્સ। તો બે પ્રકારના ફિલ્ટર છે, એક ફૂલ ફ્લો ફિલ્ટર્સ। तो ये आपणे फिगरनी अंदर जोईए अने समझिए। फूल फ्लो फिल्टर अहीं इनलेट पोर्शन छे, अहींथी ऑइल अंदर आवी रही छे। आपणे जे आ क्रॉस सेक्शन जे एरिया बतायो छे ए फिल्टर छे, तो त्यांथी ऑइल आवशे एटले फिल्टरमां थईने पसार थशे। फिल्टर ए एक प्रकार एसएसनी जाळीवाळुं झुमका जेवुं ભાગ છે જેની અંદરથી ફિલ્ટર ઓઇલ પસાર થશે। તો ઓઇલની અંદર રહેલા ધૂળના રજકણો, બીજા નાના નાના પાર્ટિકલો, અશુદ્ધિઓ એ શું કરશે, શોષી લેશે અને ક્લીન શુદ્ધ ઓઇલ આઉટલેટ મારફતે સિસ્ટમની અંદર જવા છે। આ જે ભાગ છે એ આઉટલેટ છે, આ ઇનલેટ ભાગ છે। તો આપણે અહીંયા જોઈએ ફૂલ ફ્લો ઓફ ઓઇલ મસ્ટ એન્ટર ધ ફિલ્ટર એલિમેન્ટ્સ એટ ઇટ્સ ઇનલેટ। ઓઇલનો દરેક તમામ જથ્થો ફિલ્ટરમાં થઈને પસાર થશે। એ ફિલ્ટરમાં થઈને પસાર થયા પછી એ ફિલ્ટરને ક્રોસ કરશે અને એમાંના રહેલા કન્ટામિનેન્ટ અશુદ્ધ ઘટકો તેની અંદર શોષાશે અને શુદ્ધ થયેલું ઓઇલ આઉટલેટ મારફતે બહાર નીકળશે। ધીસ પ્રેશર ડ્રોપ ઇન્ક્રીઝ એઝ ધ ફિલ્ટર ગેટ્સ બ્લોક બાય કન્ટામિનેશન। હવે આ શું થશે, આવું ઘણું બધું ઓઇલ સૌ એક વખત તમે ફિલ્ટર નાખી, નવું ફિલ્ટર યુઝ કરી સિસ્ટમની અંદર, પછી ઘણા સમય પછી વારંવાર એ ઓઇલ એમાંથી પસાર થશે એટલે જે પાર્ટિકલ્સ શોષશે ફિલ્ટર તેની અંદર પાર્ટિકલ શું થશે, એક સમય એવો આવશે કે ફિલ્ટર બ્લોક થઈ જશે, એની અંદર જે ધૂળ બીજા અશુદ્ધ રજકણો આ તે ઘટકો ભરાઈ જશે એટલે એના લીધે શું થશે, ફિલ્ટર ચોકઅપ થઈ જશે। આપણે સામ વાત આ શબ્દ યુઝ કરીએ છીએ, ચોકઅપ, બ્લોક થઈ જશે ફિલ્ટર। એ ફિલ્ટર બ્લોકઅપ થઈ જવાના લીધે શું થશે, આગળ ઓઇલ જતું અટકી જશે, એ વખતે આપણે એ સમયે ફિલ્ટર ચેન્જ કરવું પડતું હોય છે। આપણને એક ઉદાહરણ આપી દઉં, ઓટોમોબાઈલની અંદર આપણે દરેક વાહનની અંદર ઓઇલ ફિલ્ટર યુઝ કરતા હોઈએ છીએ, તો એ ઓઇલ ફિલ્ટર જ્યારે આપણે સર્વિસની અંદર વ્હીકલ મૂકીએ ત્યારે જ્યારે ઓઇલ બદલીએ ત્યારે એની સાથે ફિલ્ટર પણ ચેન્જ કરતા હોઈએ છીએ। હવે જોઈએ ટાઈપ ટુ પ્રપોર્શનલ ફિલ્ટર। તો પ્રપોર્શનલ ફિલ્ટરનું કામ પણ એ જ છે કે ઓઇલની અંદર રહેલી અશુદ્ધિઓ દૂર કરી અને શુદ્ધ ઓઇલ સિસ્ટમની અંદર મોકલવું, પરંતુ આનું વર્કિંગ થોડું ડિફરન્ટ ટાઈપનું છે। આપણે અહીંયા જોઈએ કે અહીંયા ઇનલેટ પોર્શન છે, અહીંયાથી ઓઇલ સિસ્ટમની અંદર જશે, એ ઓઇલ અહીંયા ફિલ્ટરમાં આવશે, ફિલ્ટરમાં આવશે, એ ઓઇલ ફિલ્ટરમાં આવ્યા પછી શું થશે, ફિલ્ટરેશન થશે એટલે અશુદ્ધ ઘટકો આની અંદર શોષાશે, ફિલ્ટર એબ્ઝોર્બ કરશે અને શુદ્ધ ઓઇલ
બહાર કાઢશે અને એ આઉટલેટ મારફતે સિસ્ટમની અંદર જશે. પણ આનું બાયપાસ ફિલ્ટર કેમ કહેવામાં આવ્યું, પ્રપોર્શનલ ફિલ્ટર કેમ કહેવામાં આવ્યું, તેનું કારણ એક છે કે કોઈક સમય એવો આવશે જ્યારે ફિલ્ટર ચોકઅપ થશે. આપણે આગળ જોયું કે ફિલ્ટર અમુક સમયે ચોકઅપ થઈ જતું હોય એ વખતે સિસ્ટમ બંધ થઈ જાય, કેમ કે આગળ ઓઇલ જતું બંધ થઈ જાય એના લીધે સિસ્ટમ અટકી જાય. પરંતુ એ ના થાય એટલા માટે એ શું કરશે, કયા સિસ્ટમને ખબર પડશે કે ફિલ્ટરનો એબ્ઝોર્બ કરવાનું કામ પૂરું થઈ ગયું છે, ફિલ્ટર ચોકઅપ થઈ ગયું છે, તો એ દરમિયાન શું કરશે, અહીંયા સ્પ્રિંગ લોડેડ વાલ્વ આવેલો છે જે આપણે બબલ બોલ ટાઈપનો જોયો છે, તો અહીંયાથી એ ઓઇલ જશે અને અહીંયા વેઇટ વજન પડશે, એના લીધે શું થશે, ડાયરેક્ટલી ઓઇલ ફિલ્ટર થયા વગરનું બહાર નીકળશે. હવે આ કેમ, તો આનો એક ફાયદો છે અને એક ગેરફાયદો પણ છે. ફાયદો એ કે સિસ્ટમ આનાથી કોઈ દિવસ બંધ થશે નહીં, જ્યારે ફિલ્ટર ચોકઅપ થઈ ગયું હશે તો એ દરમિયાન પણ ફિલ્ટર થયા વગરનું ઓઇલ પણ સિસ્ટમની અંદર જશે. બીજું ગેરફાયદો એ છે કે જ્યારે ચોકઅપ થઈ જાય છે ત્યારે ફિલ્ટરેશન થયા વગરનું અશુદ્ધ જે સિસ્ટમમાં આવે છે એવું ને એવું ઓઇલ, ઇનલેટમાંથી જેવું આવશે એવું ને એવું ઓઇલ સિસ્ટમની અંદર જશે, જેનો એક ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. તો આપણે બે પ્રકારના ફિલ્ટર જોયા, ફૂલ ફ્લો ફિલ્ટર્સ એન્ડ પ્રપોર્શનલ ફિલ્ટર્સ. હવે આપણે જોઈએ હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક સિમ્બલ્સ. આ જીટીયુ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને વારંવાર પૂછાતો હોય છે. આપણે જે આ સિમ્બોલ્સ આગળ પણ ઘણી વખતે જોયેલા છે કે કન્ટિન્યુઅસ લાઇન માટે સીધી થીક લાઇન હોય છે, પછી ડેશ લાઇન ડ્રેઇન લાઇન માટે, એન્વેલોપ લાઇન માટે, પછી સર્કલ પંપ મોટર માટે, આ બધા જ સિમ્બોલ આપણે એફએમની અંદર, ટ્રિપલ ઈ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર, જુદી જુદી જગ્યાએ જુદા જુદા સબ્જેક્ટની અંદર આપણે જોયેલા છે. આ સબ્જેક્ટ આ આપણે સિમ્બોલ છે એ તે આગળના ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર કોમ્પોનન્ટ ભણવાના આવશે, એની અંદર ડીપની અંદર આવશે. તમારા સિમ્બોલ ખાસ કરીને વાંચી લેવાના છે અને તૈયાર પણ કરવાના છે એક્ઝામની અંદર. ઘણી બધી વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે અને આ સિમ્પલ સિમ્બોલ લગભગ અડધા ઉપર સિમ્બોલ તો આપણે ભણી ગયેલા છે અને બેઝિક સિમ્બોલ છે. તો આપણે આ ચેપ્ટર અહીંયા ક્લોઝ કરીએ છીએ મિત્રો. આ ચેપ્ટરના ક્વેશ્ચન્સ તમે કમ્પ્લીટ વાંચજો, એક્ઝામની અંદર પણ ઘણી વખત પૂછાય છે. થેન્ક યુ વેરી મચ.